ભાવનગરમાં પોલીસની હાજરીમાં સિક્યુરિટી ગાર્ડને માર મારવાની ઘટના બની છે. ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વિડીયો વાયરલ થયો છે. સર્ટી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા દર્દીઓના સંબંધીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. ત્યારે મહત્વનું છે કે લોકો સિક્યુરિટી ગાર્ડને માર મારી રહ્યા હતા ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે હાજર હતી. ત્યારે પોલીસ હાજર હોવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર વિડીયો પણ હાલ વાયરલ થયો છે. દર્દીના પરિવારજનો સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને માર મારી રહ્યા છે. સંવાદદાતા નીતિન સોની ફોન લાઈન પર. નીતિન, ભાવનગરમાં સિક્યુરિટી ગાર્ડને માર મારતો વિડીયો વાયરલ થયો છે, કોના દ્વારા માર મારવામાં આવ્યો, શું કાર્યવાહી? ભાવનગરની સિવિલ હોસ્પિટલ જે આવી રહી છે, આમ તો એવું કહી શકાય અવારનવાર જે પ્રકારે દર્દીઓના સંબંધીઓ હોય છે એ દાખલ કરવા માટે આવતા હોય છે દર્દીને, પણ ક્યાંક ને ક્યાંક તબીબો સાથે અથવા તો સિક્યુરિટી સાથે બોલાચાલી થતી હોય છે. એના ભાગરૂપે તાજેતરમાં જ એક બબાલ થઈ હતી અને એમાં જે દર્દીના સંબંધીઓ હોય તેમણે જે સિક્યુરિટી ગાર્ડ ઉભા હોય છે દરવાજે એમની સાથે બબાલ કરી હતી, તેમને માર પણ માર્યો હતો. એવું પણ કહી શકાય આ જયારે ઘટના બની ત્યારે પોલીસ વાન પણ ત્યાં બહારની સાઈડ જ પડી હતી, પોલીસની પણ હાજરી હતી, તેમ છતાં જે દર્દીઓના સંબંધી હોય એમણે સિક્યુરિટી ઉપર હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં જે સિક્યુરિટીનો જે સ્ટાફ હોય છે એ અને દર્દીઓના સગા સંબંધીઓ વચ્ચે વારંવાર બોલાચાલી થતા હોય છે અને ફરી એક વખત આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. આમ તો આ ઘટના થોડા દિવસ પહેલાની છે, પરંતુ અચાનક જ આ પ્રકારે વિડીયો વાયરલ થયો છે. એના કારણે એવું કહી શકાય કે આજે દર્દીઓના જે સંબંધીઓ છે એ પોતે કાયદો હાથમાં લઈને જાણે કે સિક્યુરિટી સાથે ધમાલ કરતા હોય તેમ લાગી રહ્યું છે. બિલકુલ નીતિન, આભાર માહિતી બદલ. તો સર્ટી હોસ્પિટલની આ ઘટના અહીંયા સામે આવી છે કે જ્યાં થોડા દિવસ પહેલાની ઘટના હતી જેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં દર્દીઓના સંબંધી દ્વારા સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે અને પોલીસની હાજરીમાં જ આ મારામારીની ઘટના બની છે.